ને મિત્રો મજામાં મિત્રો મને ખૂબ આનંદ છે કે તમે લોકો એકદમ નિયમિત ડાયરામાં હાજર હો છો અને યસ જે લોકો નિયમિત આવે છે એ લોકો રાજી થજો રાજી એટલા માટે થજો કે તમે નિયમિત છો મિત્રો ઘણા લોકો એવું કહેતા હોય કે સર આ અમારે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરવી છે તો શું કરવું જોઈએ તો જનરલી બધા એમ જ કરતા હોય છે કે પુસ્તકો લઈ આવે વાંચા કરે વાંચા કરે વાંચા કરે મિત્રો એવું છે જ નહીં માત્ર વાંચન એ છે જ નહીં ઘણું બધું છે એમાંનો એક જો મહત્વનો ભાગ હોય ને તો એ છે નિયમિતતા મિત્રો અત્યારે હું તમારા કોણ આવ્યું છે કોણ નહીં હું નહીં બોલી શકું કારણ શું કે હું વહેલી સવારે અત્યારે આ રેકોર્ડ કરી રહ્યો છું અને યસ નિયમિત રૂપે મારે આવવું જોઈએ એટલા માટે હું બારગામ જવાનો છું રાત્રે કેટલું મોડું થશે ખબર નથી રસ્તામાં કદાચ નેટ ચાલુ હોય કે નહીં એ પણ મને ખબર નથી તો એ ન થાય એટલા માટે મારે શું કરું તો મેં નક્કી કર્યું છે કારણ કે તમે નિયમિત છો મારે પણ નિયમિત રહેવું જોઈએ તો આજનો જે આ વિડીયો છે એ બરોબર નવ વાગે તો શરૂ થઈ જશે પણ હું કોઈના જવાબ નહીં આપી શકું પણ હું આવી તો ગયો ને એમ તમે જે નિયમિત આવો છો ને એ તમારો જે ગુણ છે ને એ તમને નોકરી સુધી પહોંચાડશે તો મિત્રો આ તમે જીવનની અંદર ઉતારી લો કે નિયમિતતા એટલે નિયમિતતા મારે કામ કરવું છે તો કરવું જ છે કોઈની જરૂર નથી બીજા મોટિવેશનની પણ જરૂર નથી તમે ખુદ મોટિવેટ છો એટલે તમારે જ નક્કી કર્યું છે અને તમે એટલે જ આવો છો નિયમિત આવો છો અને નિયમિત કામ કરો છો બીજી વાત કે તમારો ઉત્સાહ છે ને એ જરાય ઓછો ન થાય એ પણ જોતું રહેવાનું છે કારણ કે ઉત્સાહથી કામ કરવાથી તમને થાક જ નથી લાગવાનું તમે કદાચ બે કલાક પાંચ કલાક દસ કલાક વીસ કલાક કામ કરો આપણે એવા મોદી સાહેબની વિચાર કરો કે ચોવીસ કલાકમાંથી માત્ર ચાર કલાક ઊંઘ કરે અને યસ બધી રીતે નિયમિત એ જમવામાં કદાચ અડધી કલાક પોણી કલાક એક કલાક કરે છે કારણ કે યોગ કરે છે હા તો આ બધી ધ્યાન ધરે છે આ બધી વાતો એને બાકીની ઉર્જા આપી દે છે તો મિત્રો બધા પાસેથી કંઈક ને કંઈક શીખવાનું છે જેમની પાસે જે કંઈ સારું છે એ શીખો અને પછી યસ પછી તમારામાં જ બદલાવ આવી જશે તમે તમે નહીં રહો તો એવું તો કરવું છે એટલા માટે તો આ ડાયરો છે અને યસ મિત્રો તમે લોકો ખૂબ બધાને જોડી રહ્યા છો કામ કરી રહ્યા છો એનો ભરપૂર રાજીપો વ્યક્ત કરું છું તો યસ બધા ફટાફટ પોતાનો આજનું જે હોમવર્ક છે એ કેટલું થયું કેવું રહ્યું ચલો ફટાફટ કોમેન્ટ્સમાં લખી લેજો હું તો રસ્તામાં આવીશ અને નેટ ચાલુ હશે તો બધાનું કોમેન્ટ્સ છે હું જોતો રહીશ તો તમારે કોમેન્ટ્સ તો લખવાની જ છે આજે કેટલું કામ કર્યું એ અને મિત્રો તમે જુઓ કે તમારામાં તમે જે કામ કરો છો એમાં કલાકો વધી રહી છે કે ઘટી રહી છે કે સેમ રહી છે તો આ પણ એક બદલાવનો એક ભાગ છે કારણ કે તમે ટાઈમટેબલ બનાવ્યું તમે વાંચન ચાલુ કર્યું પણ જે નોંધ છે એ તમારી બોલે છે કે તમે જ્યારે જ્યારે કોમેન્ટ લખો છો ત્યારે તમને યાદ આવે છે યસ કે આજે મેં કેટલું વાંચ્યું છે ગઈકાલ કરતા કેટલો ફેર થયો છે તો આ બધું જોવાનું છે તો મિત્રો તમે ફટાફટ લખો કોમેન્ટ લખો અને જુઓ કે કેટલું લખાણું છે તો મિત્રો જ્યારે તમે વધુ કામ વધુ કામ 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 આ બધી વાત એ જ મિત્રો તમને યાદ રહેતું હોય છે અને બિલકુલ જેને કહેવાય કે આનંદ સાથે કામ થતું હોય છે તો યસ મિત્રો આજનું વલોણું છે ખુદની મસ્તી મિત્રો ખુદની મસ્તી વિશે એટલું જ કહીશ કે જે લોકો મસ્તીમાં છે એને ક્યારેય કોઈ પણ જાતનો માનતો હોતો નથી અને એના માટેની ચાવી તમારી પાસે હવે આવી ગઈ છે એટલે આજના વલોણામાં કે ખુદની મસ્તી જ સાચી છે ને ને એ એ જ જ જ રાખો રાખો ટકાવી ટકાવી ખુદની મસ્તી સાચી છે દુઃખોના તાળા તૂટી જશે એ જ શ્રેષ્ઠ ચાવી જ્યાં મિત્રો ખુદની મસ્તી છે ને એ જ સાચી ચાવી છે એ ચાવી હવે તમને જડી ગઈ છે યસ મિત્રો તમારે કોઈ પણ દુઃખ રહેવાના નથી બસ આ ચાવીને વારંવાર ઉપયોગ કરો મસ્તી ટકાવી રાખો અને હા આસપાસનાને જરૂર હોય જરૂરથી આપ્યા કરો વિશ્યુ ઓલ ધ બેસ્ટ મિત્રો આજે પોણા દશે આજે ટેસ્ટ રાખીશું અને એમાં જનરલ ક્વેશ્ચન્સ હશે લિંક છે એ તમને મળી જશે વિશ્યુ ઓલ ધ બેસ્ટ આવજો